राम राम शैलेश भाई। राम 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 राम। तमारो आखो परिचय आपो। मारो शैलेश भाई वाला नाम से गाम पावठी छे। शैलेश भाई वाला गाम पावठी। तालुको तळाजा जिल्लो भावनगर। तालुको तळाजा जिल्लो भावनगर बरोबर। तो હવે આપણે તમારે એક ઇન્ટરવ્યુ એટલા માટે લઈ જઈ કે તમે કપાસમાં નિંદામણ નાશક દવા વાપરી હતી બરોબર, તો એના વિશેનો એક અનુભવ કયો આપણને? આપણે કપામાં જરાક મારે ખળ થોડું મોટું થઈ ગયું હતું કે મેં કંપની એ તો મને 2 ઇંચની ભલામણ કરી હતી, કંપની 2 ઇંચની ભલામણ માર્યો હતો કે ગોદરેજ વાળા ગોદરેજ નું હીટવીડ મેક્સ આવે છે આપણે, હા આ નાખેલું, હા મને ડેમો પહેલા આપ્યો હતો, આપણે ડેમો માર્યો, આપણે રિઝલ્ટ મેળ્યું, ઓકે પછી મારે થોડું ખડ મોટું થઈ ગયું હતું, મોટું ખડ થઈ ગયું, કંપની વાળા તો 2 ઇંચની ભલામણ કરી હતી, હા મારે ખડ થોડું મોટું થઈ ગયું હતું, મોટું ખડ, એટલે આપણે થોડું પોતાનું આપ્યું પછી, એટલે કવડું મોટું થઈ ગયું હતું, એટલે મને માર્યું થઈ ગયું હતું, વેચ વેચનું ખડ, વેચ વેચનું ખડ, 1.5 ફૂટનું ખડ ગણાય, 1 ફૂટનું ખડ થઈ ગયું બરાબર, પછી મેં એમાં 55-60 ડેમલ નાખી દીધી, કંપનીની ભલામણ કેટલી હતી? એ તો 2 ઇંચની 40 ml ની ભલામણ, 40 ml ની ભલામણ હતી, અને તમે 55 ml નાખ્યું, 55 60 ફાઈટ સુધી નાખી દીધું મેં ખળ હતું એ પ્રમાણે, હા હા આપણે પોતાનો અનુભવ કરવા માટે, પોતાનો અનુભવ, હા હા તે પણ આપણે એમાં રિઝલ્ટ એ પાછું 100% મળ્યું, 55 ml 60 ml સુધી તમે હીટવીડ મેક્સ નાખી દીધું કપાસમાં, અને ખળ બધું નિંદામણ બધું બળી ગયું, મોટું મોટું હતું તોય તે બળી ગયું, કંપની એમ કીધું કે 2 ઇંચનું હોય તો જ ન ખાય, તો જ ન ખાય બરોબર, તમારે મોટું નાખ્યું તોય બળી ગયું, બળી ગયું, વાહ ભાઈ વાહ, આપણે એમાં કપાસ ને મતલબ તમને 4-5 દિવસ થોડુંક પીળા સુપર લાગે, પણ કોઈ વાંધો નથી, બીજો આવતો કપાસ ને 5 દિવસ પીળો પડ્યો હોય એવું લાગે, એવું લાગે, બાકી પાછો હતો એમ થઈ જાય છે, પાછો હતો મતલબ કોઈ ઈજા નથી, 5 દિવસ પછી પાછો કોળી જાય, પાછો કોળી જાય, ઓકે મતલબ કંપની એમ કહેતી હોય કે તમે દવા નાખો એટલે 24-48 કલાક માટે કપાસ ઉપર એ લેયર બની જાય, અને એનથી ખોરાક ન લઈ શકે, એ લેયર પાછું તૂટી જાય એટલે ખોરાક પાછો લેવા માંડે બરોબર, એટલે વળી પાછો કપાસ એની મેળે વાનમાં આવી જાય, તો મેં યુટ્યુબ ઉપર ખેતી કા સાગર નામની ચેનલ છે બરાબર, યુટ્યુબ માં ખેતી કા સાગર નામની ચેનલ છે, હા એ ચેનલ પછી મેં જોઈ ને એનો એમાં જે અનુભવ કીધો એ પ્રમાણે આપણે કીધું નીલા મેગરા માં મળશે, હા હા નીલા મેગરા માં જાય ને ગોદરેજ નું હીટવીડ મેક્સ હું લેવો, અચ્છા હા 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 ગોદરેજ નું હીટવીડ મેક્સ પાઇના વાળું બરોબર, પાઇના, હા અને આપણે 55-60 ટેમ્પર નાખીને કપા મારી દીધું, મારી દીધું, અને ખડ બધું સાફ થઈ ગયું, સાફ થઈ ગયું, તો કોઈ ખેડૂત મિત્રો વાપરે આજુબાજુના વિસ્તારમાંથી લે બરોબર, અને કદાચ તમને કોઈ ફોન કરે કે ભાઈ શૈલેષભાઈ કેમ લાગ્યું તમને રિઝલ્ટ, તો કોઈ ફોન કરે તો કહેશો, તો તમારો મોબાઈલ નંબર આપો, 9047-0049-47-0049-47-0049, પણ ખાસ ખેડૂત મિત્રોને નમ્ર નિવેદન છે કે સવારે 8 વાગ્યાથી તે સાંજે 5 વાગ્યા સુધી ફોન કરો, પછી 5 વાગ્યા પછી ભેં દોવાનું છે આ છે તે છે હુતા હોય બરોબર, તો કોઈ ખેડૂતને નાખવું હોય તમારી ઉપર ભરોસો કરવો, નાખી શકે ને, પટ્ટી ફુવારાનો ઉપયોગ કર્યો હતો કે રનિંગ ફુવારાથી, પટ્ટી ફુવારાથી નાખ્યું હતું, ડોળી પાણી લીધું હતું કે આછું પાણી લીધું હતું, ચોખ્ખું પાણી, રિઝલ્ટ સારું મળે એમ, હા પછી દવા ખાલી ઝકડાવી હતી કે ફૂલ ઝાડી ઝાડી હતી, ફૂલ દવા ઝાડી ઝાડી હતી, કપાસ ને કોઈ પણ પ્રકાર નું કઈ નુકસાન નથી ને, ખાલી 5 દિવસ પીળો પડે ઈજ તે ને, 5 દિવસ તમને એવું લાગશે પીળા ઉપર હોયો જાય એવું કઈ છે નહીં ને, બરોબર ને, તો આ જે ગોદરેજ નું હીટવીડ મેક્સ આવે છે પાઇના ટેકનોલોજીમાં, એ 10 થી પણ વધારે કંપનીઓમાં આવે છે, તો કંપનીમાં પાયરોથોબિક સોડિયમ 6% અને ક્વિઝાલોફોબ 4% આવે, એ ખેડૂતો કોઈ બી કંપનીનું વાપરી શકે ને, બરોબર, તમે તો હીટવીડ મેક્સ વાપર્યું હતું બરોબર છે, કારણ કે પોતે મેન્યુફેક્ચરિંગ બાય ગોદરેજ છે એટલા માટે, તો હંધાય ખેડૂતોને કે વિનંતી કે ભાઈ તમે તારે આ ખેડૂત મિત્રે વાપર્યું છે અને તમે વાપરી શકો બરોબર છે, આખું નામ તમારું કહી દો તો, શૈલેષભાઈ, શૈલેષભાઈ બાબુભાઈ વાળા ગામ પાવઠી, શૈલેષભાઈ બાબુભાઈ વાળા ગામ પાવઠી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, ગુજરાત બરોબર, જય જવાન જય કિસાન.